હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હા, આ તમને સ્ક્રીન પર એક ચિત્ર દેખાઈ રહ્યું છે, બરાબર ને? હા, તો તમે વિચારતા હશો કે તે શેનું ચિત્ર છે. સાચી વાત ને? હા, આજે આપણે જૂથ બનાવતા શીખવાનું છે. તો ચિત્રમાં જુઓ અને કહો તો કે પહેલું ચિત્ર શાનું છે? હા, લાકડીનું. કેટલી લાકડી છે ગણો તો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અરે વાહ, આ તો 10 લાકડી છે. એટલે 10 લાકડી ભેગી કરીને શું બનાવ્યું છે? જૂથ. જૂથ કેટલાનું બને? 10નું. ખૂબ સરસ. હવે લાકડીની નીચે શેનું ચિત્ર છે કહો તો. હા, ચેરીનું. કેટલી ચેરી છે? આપણે છૂટી ચેરી છે તે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અરે, ચેરી પણ 10. તો શું બનશે? જૂથ. છૂટી ચેરી આપી છે તેની બાજુના ચિત્રમાં જોયું કે ચેરીનું જૂથ બનેલું છે. સાચી વાત ને? હવે તેની નીચેના ચિત્રમાં શું છે જોઈને કહો તો. દીવાસળી. તો છૂટી દીવાસળી આપણે ગણીએ. ચાલો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અરે વાહ, દીવાસળી પણ 10. તો શું બનશે? જૂથ. છૂટી દીવાસળીની બાજુમાં જોયું મિત્રો, 10 દીવાસળી ભેગી કરી એક જૂથ બનાવ્યું છે. અને છેલ્લા ચિત્રમાં શું છે? હા, કેળા. તો કેટલા છે ગણો તો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અરે વાહ, છૂટા કેળા પણ 10. તેની બાજુમાં કેળાનું જૂથ છે, બરાબર ને? હા, એટલે 10 છૂટી વસ્તુ ભેગી થાય એટલે એક જૂથ બને. હવે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ. કેટલીક પેન્સિલો પડેલી છે. આપણે આજે 10નું જૂથ બનાવતા શીખવાનું છે. તો જોઈએ, પહેલા આપણે પેન્સિલો ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. કેટલી પેન્સિલ છે? 10. એટલે 10 વસ્તુ ભેગી થાય એટલે એક જૂથ બને. કેટલાનું જૂથ બને? 10. 10 વસ્તુ ભેગી થાય એટલે એક જૂથ બને. તો એને હું રબર મારીને એક જૂથ બનાવી દઉં છું. જુઓ, હવે અહીં શું પડેલું દેખાય છે? હા, ચમચી. તો કેટલી ચમચી છે ગણો તો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અરે, આ તો પાછી 10 ચમચી થઈ. તો 10 વસ્તુ થઈ એટલે શું બનશે? હા, જૂથ બનશે. તો પાછું હું 10 ચમચીનું જૂથ બનાવી દઈશ. બરાબર જોજો. હા મિત્રો, 10 વસ્તુ ભેગી થાય એટલે શું બનાવવાનું છે? જૂથ. શું બનાવવાનું છે? જૂથ. એટલે કે 10 વસ્તુ ભેગી કરીને આપણે શું બનાવ્યું? જૂથ. પહેલા આપણે 10 પેન્સિલનું જૂથ બનાવ્યું, પછી 10 ચમચીનું જૂથ બનાવ્યું.
એટલે કે દસ દસ વસ્તુઓ ભેગી થાય એટલે એક જૂથ બને. તો હવે આપણે અહીં પણ દ્વારા જોઈએ કે દસ નું જૂથ કેવી રીતે બનાવાય. સાચું ને? આપણે પ્રવૃત્તિથી જોઈ ગયા કે દસ નું જૂથ કેવી રીતે બનાવાય. હવે અહીં મેં કેટલાક ચિત્રો દોરેલા છે, તો ચિત્રો આપણે ગણવાના છે અને દસ થાય એટલે એની ફરતે શું કરીશું? આખું ગોળ કરીશું. યાદ છે ને? તો શું છે આ પહેલા ચિત્રમાં કહો તો? ચોકલેટ. કોને ભાવે છે ચોકલેટ? મને તો ખૂબ જ ભાવે છે. તો આપણે ચોકલેટ ગણીએ. કેટલી ચોકલેટ ગણવાની છે? દસ. કારણ કે આપણે દસ નું જૂથ બનાવવાનું છે. ચાલો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ થઈ ગયા ને દસ. તો હવે આ દસ ચોકલેટ ગણી તેની ફરતે આપણે શું કરીશું? ગોળ થઈ ગયું ને દસ નું જૂથ. ચાલો હવે કહો આસાનું ચિત્ર છે પાન. તો આપણે કેટલા પાન લેવાના? દસ. કારણ કે આપણે કેટલાનું જૂથ બનાવવાનું છે? દસ નું. તો આપણે દસ પાન ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ થઈ ગયા ને દસ. તો હવે આ દસ પાનની ફરતે આપણે ગોળ કરીશું. કેટલા થયા? દસ. દસ નું એક જૂથ. ચાલો હવે કહો કે આ ચિત્ર શું છે? બોલ. તો કેટલા દડા છે આપણે ગણીએ? મારી સાથે ગણજો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. કેટલા ગણવાના છે આપણે? દસ. તો હવે આની ફરતે આપણે શું કરીશું? ગોળ. જોજો, હા, દસ નું જૂથ બનાવીએ છીએ આપણે. શું કરીએ છીએ? જૂથ. અરે, આ તો બંદૂક જેવો આકાર થયો. સાચી વાત ને? તો આવી રીતે દસ દસના જૂથ બનાવવાના છે. સમજી ગયા ને? તો આપણે ફરી મળીશું.